शिक्षण में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। धोरण बे विषय गुजराती। चालो जोवा जाइए मेरो, चालो जोवा जाइए।
भाई माटे भमण लेसू, मम्मी माटे माळा लेसू, भाई माटे भमण लेसू, मम्मी माटे माळा लेसू, पप्पा माटे पाकिट लेसू, पप्पा माटे पाकिट लेसू, चालो जो thank you.
જો હવે બીજીના સાચા વર્તન સામે ખરાબ અને ખોટા વર્તન સામે ખોટાની નિશાની કરો તો હવે જો આપણે પહેલું વાક્ય છે કે બગીચામાં મજા કરવાની છે તો ખોટું આપણે બગીચામાં જવાનું નથી આપણે ક્યાં જવાનું છે મેળામાં બીજું ચક્કરમાં બેસી ફરવાનું છે સાચું મેળામાં આપણે ચક્કરમાં બેસીશું બીજું જાડા પાળા ઘોડા પર બેસવાનું છે ખોટું જાડા પાળા ઘોડા પર નહીં પણ જાડા પાળા હાથી પર બેસવાનું છે ચોથું મેળામાં ગરમ ગરમ સમોસા ખાવાના છે ખોટું તો મેળામાં શું ખાવાનું છે તો મેળામાં તીખી મીઠી ભેળ અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે પાંચમું મેળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે સાચું છ બહેન માટે માળા લેવાની છે ખોટું તો માળા કોના માટે લેવાની છે મમ્મી માટે તો ખોટું ભાઈ માટે ભણવાનો લેવાનો છે સાચું મમ્મી માટે માળા લેવાની નથી ખોટું શું મમ્મી માટે માળા લેવાની નથી ખોટું મમ્મી માટે માળા લેવાની છે પપ્પા માટે પાકીટ લેવાનું છે સાચું મેળામાંથી માટીના રમકડા લેવાના છે ખોટું અત્યારે તો માટીના રમકડા ક્યાંય જોવા મળતા નથી ખોટું હવે જુઓ આગળ શું કીધું છે કે મેળામાં તમે જોઈની વસ્તુઓની યાદી બનાવો હવે તમે મેળામાં જાઓ તો ત્યાં શું શું જુઓ તો મેળામાં શું હોય ચકડોળ હોય આઈસ્ક્રીમની દુકાન હોય પછી નાસ્તાના અલગ અલગ સ્ટોલો રાખેલા હોય ફુગ્ગાવાળો હોય રમકડા હોય પછી જાદુગરવાળો જે જાદુના શો બતાવતો હોય તે હોય પીપળીવાળો હોય મીઠાઈની દુકાનવાળો હોય ત્યાં મંદિર હોય પછી ત્યાં કુદરતી દ્રશ્યો હોય નાના મોટા તે લખીશું હવે વાર્તા જોઈશું
છે દાદાજ જોઈએ એ વાર્તાનું નામ છે દાદાજ જોઈએ હવે આપણે વાર્તા ભણીશું વાર્તાનું નામ છે દાદાજ જોઈએ વાત્રકનગરમાં આનંદ મેળો હતો બધાને બધા મેળાની વાતો કરતા હતા વાત્રકનગરમાં આશીષ સોસાયટી હતી તેના બંગલા નંબર 3 માં યજ્ઞ રહે તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો તે બહુ ખુશ હતો જો હવે વાત્રકનગરમાં આનંદ મેળો હતો જે વાત્રકનગર નામનું ગામ છે ત્યાં આનંદ મેળો હતો ત્યાં બધા ભેગા થઈને સાને મેળાની વાતો બતા હતા સાને મેળો વાતો બતા હતા મેળાની તો વાત્રકનગરમાં આશીષ સોસાયટી હતી વાત્રકનગરમાં એક આશીષ નામની સોસાયટી હતી તેના બંગલા નંબર 3 માં યજ્ઞ રહેતો હતો યજ્ઞ કયા બંગલા રહેતો હતો તો બંગલા નંબર 3 માં યજ્ઞ રહેતો હતો તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો એ યજ્ઞ એ એના દાદા સાથે આનંદ મેળામાં ગયો તે બહુ ખુશ હતો યજ્ઞ તો સીધો રમકડાને દુકાને ઉભો રહ્યો હવે નાના બાળકો હોય તેમને તો રમકડા જ ગમે તો યજ્ઞ એ રમકડાની દુકાને જઈને ઉભો રહ્યો તેણે કહ્યું દાદા મને આ રમકડું લઈ આપો દાદા કહે કોઈ રમકડું લેવાનું નથી એને દાદાને કહ્યું કે દાદા મને રમકડું લઈ આપો ને તેના દાદાએ એને ના પાડી કેમ કે હાલ કોઈ જ રમકડું લેવાનું નથી તેઓ ત્યાંથી આગળ ગયા યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો હવે રમકડાની દુકાનથી આગળ ગયા તો કઈ દુકાન આવી આઈસ્ક્રીમની દુકાન આવી તો તે ત્યાં આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી યજ્ઞએ પહેલાં રમકડું લેવાની જીદ કરી અને પછી હવે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી તો દાદાએ તેને સમજાવતા કહ્યું બેટા પહેલાં મેળો જોઈ લે પછી તારે જે જોઈએ તે લઈશું એમ કે દાદાએ એ યજ્ઞને સમજાવ્યું કેમ કે પહેલાં આ મેળો જોઈ લે પછી તારે જે લેવું હોય તે આપણે લઈશું દાદાએ રમકડું ન લઈ આપ્યું આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યું યજ્ઞ રિસાઈ ગયું શું થયું યજ્ઞ રિસાયો અત્યારના તો નાના છોકરાઓને તો રિસાવાની કે નવરાય જ હોય છે તો દાદાએ ના પાડી તરત તે રિસાઈ ગયું એટલામાં તેણે મોટું ચક્રો જોઈને કહ્યું એટલામાં તેણે મેળામાં મોટું ચક્રો જોયું તેણે દાદાને કહ્યું દાદા મારે પેલા મોટા ચક્રોડમાં બેસવું છે દાદા આ વખતે રાજી થઈને કહે એમ કે દાદાએ અમે બેમાં તો ના પાડી રમકડું લઈ આપવાની પણ ના પાડી અને આઈસ્ક્રીમ ખાવાની પણ ના પાડી તો તે વિસાયો તો હવે દાદા રાજી થઈને એને એવા લાગ્યા કે ભલે દાદા આ વખતે રાજી થઈને દાદા કહ્યું ભલે તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવો એમ કે દાદા એને કહ્યું કે તું એમ અહીંયા ઊભો રહે હું તને ચક્રમાં બેસવા માટેની ટિકિટ લઈ આપું યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા તો એમ કે યજ્ઞને એક જગ્યાએ ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા ત્યાં જે ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો ત્યાં શું થયું એક ખેલ બતાવનાર આવ્યો મોટરસાયકલ લઈને અલગ અલગ પ્રકારના ખેલ બતાવતો આસપાસ એકદમ અવાજ વધી ગયો દોડતા પહોંચી ગઈ એટલે જે ખેલ બતાવનારો આવ્યો એને જોઈને એમ કે આજુબાજુવાળા બધા દોડી આવ્યા અને અવાજ વધી ગયો યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો દાદા ટિકિટ લઈને આવ્યા તેમણે યજ્ઞને ત્યાં ન જોયું પેલો જે ખેલ બતાવવા આવ્યો હતો એને જોઈને એમ કે જે બધા દોડ્યા હતા એની સાથે સાથે યજ્ઞ પણ દોડ્યો ત્યાંથી દાદા ટિકિટ લઈને આવ્યા તેમણે જોયું કે યજ્ઞ જ નહોતું દાદા આપણા પાપા થઈને યજ્ઞને શોધવા લાગ્યા દાદા ગભરાઈ ગયા અને યજ્ઞને શોધવા લાગ્યા આ તરફ યજ્ઞ રડતો હતો એક પોલીસ અંકલે તેને રડતો જોયો તેમણે પૂછ્યું તારું નામ શું છે તું કોની સાથે આવે છે એમ કે આ બાળક પોલીસ અંકલને મળી ગયું પોલીસ અંકલે એને પૂછ્યું કે એમ તું કેમ રડે છે તું ક્યાંથી આવે છે તારું નામ શું છે તો
સર્કલ કહે તો નળ નહીં, ચાર હું તમને આજે ખવડાવું. હવે એકલો પણ એકલો પડી ગયો કે એ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, આ પોલીસ સર્કલ કહેવા લાગ્યા કે હું તું રડીશ નહીં, હું તને આઈસ્ક્રીમ ખવડાવું. એવું તો બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે તો દાદા પાસે જવું છે. એ કહે છે કે મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે તો મારે દાદા પાસે જવું છે. પોલીસ સર્કલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાંક હશે, ત્યાં સુધી લે આ ચણા જોર ગરમ ખા. એ તારા દાદા પણ તને શોધતા શોધતા આટલામાં જ ક્યાંક હશે, તું આ ગરમ ગરમ ચણા જોર ગરમ ગરમ ખા. યજ્ઞ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. યજ્ઞ એને કહ્યું કે ના મારે કશું જ ખાવું નથી, મારે તો મારા દાદા જોડે જ જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. એટલે પોલીસ અંકલ અને યજ્ઞ બધે ધીરે ધીરે ચાલતા થયા. એટલામાં જ પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. એમ તું કહી ના મારે રમકડું નથી જોતું, મારે તો દાદા પાસે જ જવું છે. એમ કે પોલીસ અંકલ એને કહે છે કે હું તને રમકડું લઈ આપું, તો કે ના મારે રમકડું નથી જોતું, મારે તો મારા દાદા પાસે જ જવું છે. એ પોલીસ અંકલ બાબા મારે એમને રમકડું લેવા સમજાવતા હતા. એમને રડતા રડતા બોલ્યો, મારે દાદા જોઈએ, બીજું ફરજ જોતું નથી. તો એ બાળક શું કે છે, પોલીસ અંકલે કીધું કે હું તને રમકડું લઈ આપું.